છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ એમાં યુનિટ નંબર 1 ચાલુ કરીશું. યુનિટ 1નું નામ છે વેર વેર યુ. એમાં એક્ટિવિટી 1 એ પોયમ છે ધેર વેર 5 ઇન ધ બેડ, એટલે કે એક પથારીમાં 5 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સે, એમાંથી એક નાનું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ. સો ધે ઓલ રોલ્ડ ઓવર, તેથી બધા ગુલાટ ખાવા લાગ્યા. એન્ડ વન ફેલ ડાઉન, એમાંથી એક બાળક નીચે પડી ગયું. ધેર વેર 4 ઇન ધ બેડ, પથારીમાં 4 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સે, એમાંથી એક બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ. સો ધે ઓલ રોલ્ડ ઓવર, તેથી બધા ગુલાટ ખાવા લાગ્યા. એન્ડ વન ફેલ ડાઉન, એમાંથી એક બાળક નીચે પડી ગયું. ધેર વેર 3 ઇન ધ બેડ, પથારીમાં 3 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સે, એમાંથી એક બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ. સો ધે ઓલ રોલ ઓવર, તેથી બધા ગુલાટ ખાવા લાગ્યા. એન્ડ વન ફેલ ડાઉન, તેમાંથી એક બાળક નીચે પડી ગયું. ધેર વેર 2 ઇન ધ બેડ, પથારીમાં 2 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ, એમાંથી એક બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ. સો ધે ઓલ રોલ્ડ ઓવર, તેથી બધા ગુલાટ ખાવા લાગ્યા. એન્ડ વન ફેલ ડાઉન, તેમાંથી એક બાળક પડી ગયું. ધેર વોઝ 1 ઇન ધ બેડ, હવે પથારીમાં એક જ બાળક રહ્યું. એન્ડ ધ લિટલ વન સેડ ગુડ નાઇટ, એ નાનું બાળક એક બોલ્યું, હવે ગુડ નાઇટ. હવે આગળ જે આપણે પોએમ સાંભળી એના જ રાઇમિંગ વર્ડ શોધવાના છે. રાઇમિંગ વર્ડ મતલબ કે સમાન ઉચ્ચારવાળા, સમાન ઉચ્ચાર થતો હોય એવા અર્થ શોધવાના છે, કે જેની પાછળનો અક્ષર કે સરખો થતો હોય. એમાં પહેલું છે રેડ, તો બેડ, કે જેમાં ઉદાહરણ એક્ઝામ્પલમાં આપ્યું છે કે ડીડી છેલ્લો અક્ષર સરખો થયો. એ જ રીતે રાઇટ, તો ઉદાહરણમાં આપ્યા છે, આપણને આગળ ભણ્યા પોએમમાં એમાં આપ્યું છે રાઇટ. તો નાઇટ, ટોલ, ફોલ, ટ્રી, થ્રી, અલાઈ, અલાઈ, સેન્ડ, સેન્ડ, ફૂડ, કુલ, બેલ, ફેલ, બ્રાઉન, ડાઉન, મોર, ફોર. હવે એક્ટિવિટી 2 છે, એમાં ચિત્ર આપ્યું છે. ચિત્ર જુઓ, ધ્યાનથી જોજો, અને એ ચિત્ર ઉપરથી નીચે સવાલ જવાબ લખવાના છે. હવે ચિત્ર જોયું, એમાં બધા બાળકો રમતા બતાવ્યા છે, એના નામ પણ આપ્યા છે, કયું બાળક શું કરે છે એ પણ બતાવ્યું છે. પહેલું છે ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ, એટલે કે એમ કહે છે કે કેટલાક બાળકો ગાર્ડનમાં બગીચામાં રમી રહ્યા છે, તો કાઉન્ટ ધેમ, એની ગણતરી કરો, કાઉન્ટ કરો. નંબર ઓફ બોયસ, બાળકો છોકરાઓ કેટલા છે, નંબર ઓફ બોયસ છોકરાઓ કેટલા છે ગણી નાખો, કેટલા છે, તો 1, 2, 3, 4,
ચાર. તો બોયઝ કેટલા છે? ફોર. હવે નંબર ઓફ ગર્લ્સ, ગર્લ્સ કેટલી છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, તો સિક્સ. રાઇટ ધેર નેમ. હવે એ બધાના અહીંયા નામ લખવાના છે. વેર ઇઝ મહેશ? હવે મહેશ ક્યાં છે? આપણને એમ પૂછ્યું છે કે મહેશ ક્યાં છે, તો મહેશ ક્યાં છે એ બતાવવાનું છે. તો ચિત્રને જોડે નામ લખેલા છે, આ મહેશ લખ્યું છે, તો મહેશ ક્યાં છે? તો મહેશ ઇઝ ઓન ધ ક્યાં છે, સી સો, લપસણી ઉપર છે. વેર ઇઝ, વેર આર સોના એન્ડ મોના? તો સોના અને મોના ક્યાં છે? તો સોના અને મોના ક્યાં છે, ચિત્રમાં જોયું હશે આપણે કે સોના એન્ડ મોના આર ધ સ્વિંગ્સ. તો એ લોકો હિંચકા ઉપર હતા. આર અજય એન્ડ સંજય ઓન ધ સીસો? અજય અને સંજય શું સીસો ઉપર છે, એટલે કે હિંચકા ઉપર છે? તો કે નો, અજય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? શું નીરવ, નીરવ હતો એ ટ્રીની પાછળ, ઝાડ પાછળ સંતાયેલો હતો? તો કે નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? સ્લાઇડ, સ્લાઇડ મતલબ લપસણીમાં કોણ હતું? તો રેસમાં ઇઝ ઓન ધ સ્લાઇડ. હુ આર સ્કીપિંગ? દોડા કોણ કૂદી રહ્યું હતું? તો ઈવા, સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. વોટ ઇઝ રેસમાં ડુઈંગ? રેસમાં શું કરી રહી હતી? તો રેસમાં ઇઝ સ્લાઇડિંગ. વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ? સુનિતા અને ગીતા શું કરી રહ્યા હતા? તો સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. હવે એક્ટિવિટી થ્રી, એમાં શું છે, સંવાદ, ડાયલોગ, કે જે આપણે ગુજરાતીમાં એકબીજા સાથે વાત કરીએ છીએ એવી રીતનો ડાયલોગ છે ઇંગ્લિશમાં છે. તો ટીચર સે, મતલબ ટીચર કહે છે, રમેશ ગીવ મી યોર શેપનર પ્લીઝ. તો કે રમેશ કહે છે, ટીચર કહે છે કે રમેશ તું મને તારું શાર્પનર મતલબ સંચો આપને. એમ કે રમેશ, હિયર ઇટ ઇઝ મેમ. આ રહ્યું મેડમ. ટીચર, થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ. આભાર, અહીંયા ટેબલ ઉપર મૂકી દે. હવે ઈલા, ઈલા સેટ જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. તો કે ઈલા કહે છે, જયંત તું તારું રબડ અહીંયા ટેબલ ઉપર મૂકી દે. જયંત, ઓહ શ્યોર. જયંત કહે છે, હા ચોક્કસ. ઈલા, ઈલા સે, ઈલા કહે છે, થેન્ક યુ, આભાર. હવે ત્રીજો સંવાદ છે, દક્ષા સે, દક્ષા કહે છે, ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા. તો કે તારી સ્કેચ પેન દિવ્યા, એમ કે મને તારી સ્કેચ પેન આપ. દિવ્યા, નો સ્કેચ પેન, સોરી. દિવ્યા કહે છે, મારી પાસે સ્કેચ પેન નથી, સોરી. દક્ષા, ઓકે, ગીવ મી યોર હેર પિન. તો દક્ષા કહે છે, સારું, મને તારી હેર પિન આપ, મને તારી માથાની પિન આપ. દિવ્યા, હિયર ઇટ ઇઝ, હા ચોક્કસ, આ રહી. હવે અહીંયા શું છે, ખાલી વાંચવાનું જ છે, આનું કશું લખવાનું નથી આવતું, પણ એની ગુજરાતી સમજવાનું છે. વેર ઇઝ પરેશ સ્કેલ? તો કે પરેશની સ્કેલ ક્યાં છે, પરેશની સ્કેલ ફૂટપટ્ટી ક્યાં છે? ઇટ ઇઝ એટ નંબર ફોર? તે ફોર નંબર ઉપર છે. પછી વેર વોઝ પરેશ સ્કેલ? પરેશની સ્કેલ ક્યાં હતી? પહેલામાં ક્યાં છે, ક્યાં હતી, વોઝ અંડરલાઈન કરેલી છે, વોઝ નીચે, એ વોઝ બતાવવાનું છે. ઇટ વોઝ નોટ એટ નંબર એટ? તે નંબર આઠ ઉપર નથી. વેર વોઝ મયુરી? મયુરી ક્યાં છે? મયુરી વોઝ નિયર માનસી, મયુરી માનસીની નજીક છે. વેર ઇઝ મયુરી? મયુરી ક્યાં હતી? મયુરી ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ. મયુરી ગ્રીન બોર્ડ લીલા પાટિયા પાસે હતી.
આવજો.